આ શિક્ષકોને છેલ્લા નવ માસથી પગાર ન મળતા તેઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે મોટા ભાગના શિક્ષકોને છૂટા કરી દેવાયા છે તો વળી કેટલીક સંસ્થાઓએ અડધો પગાર ચૂકવ્યો છે ત્યારે બાકી પગાર અને ફરજ પર પરત લેવાની માંગ સાથે બનાસકાંઠા ખાનગી શિક્ષક સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું એમાં કોરોનાની મહામારી અંતર્ગત જે ખાનગી શાળાઓમાંથી જે શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે એમને પગારો નથી મળતા માર્ચ મહિનાથી એમની આર્થિક પરિસ્થિતિ બહુ ભીષ્મ છે અને એના કારણે આજે બનાસકાંઠા જિલ્લા ખાનગી શિક્ષક સંઘના નેજા હેઠળ અમે કલેક્ટર સાહેબશ્રીને ડીઓ સાહેબશ્રીને સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છીએ સમગ્ર ગુજરાતની વાત કરું તો દસ લાખ શિક્ષકો આ ખાનગી શાળાના પરિવારમાંથી અત્યારે ફરજમુક્ત થયેલા છે અથવા તો આ બધી ભીંસમો પીલાઈ રહેલા છે તો આ તમામને સમગ્ર ગુજરાત લેવલે ન્યાય મળે એટલા માટે ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘની પણ રચના થયેલી છે અને એના ઘટક તરીકે અહીં બનાસકાંઠામાં આજે અમે સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે જેથી કરીને જલ્દીથી જલ્દી આ બાબતે સત્વરે હકારાત્મક નિર્ણયો લેવાય અને ખાનગી શાળાના શિક્ષકોને એમના બાકી પગારો મળે અને જ્યારે ત્યારે શાળાઓ ચાલુ થાય ત્યારે પણ એમને ફરજ ઉપર બોલાવવામાં આવે કે જેથી કરીને અત્યારે ફરજ મુક્ત કર્યા છે તો એમનો જે ભય છે નોકરી માટેનો એ એમનાથી થોડા ભયમુક્ત જીવન જીવી શકે અને દિવાળીનું પર્વ પણ સારી રીતે ઉજવી શકે જો એમને પગારો મળે તો તો મીડિયા બનાસકાંઠામાં સાહેબ પચીસ હજાર ઉપર શિક્ષકો બનાસકાંઠાના અત્યારે અમારા સાથે રજીસ્ટર થયેલા છે બાકી આંકડાકીય સંખ્યા તો ઘણી બધી છે લોકડાઉનને પગલે પગાર ચૂકવ્યા વગર કેટલાક શિક્ષકોને ફરજ મુક્ત કરી દેવાયા છે પાલનપુરની ઉમિયા બીએડ કોલેજના છૂટા કરાયેલા પ્રિન્સિપાલે પણ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી અહીંયા પાલનપુરમાં જે ઉમિયા બીએડ એડ કોલેજ ગણેશપુરામાં છે ત્યાં હું પ્રિન્સિપાલમાં હતી કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના અનુસંધાનમાં યુનિવર્સિટીમાંથી એવો લેટર પણ આવેલો હતો કે સ્ટાફને છૂટો કરવામાં ન આવે સ્ટાફ જે છે એમને રાખવામાં આવે તો પણ અમારા જે ટ્રસ્ટી હતા એમને એવું કહ્યું કે બેન અત્યારે જે પણ અધ્યાપકો છે અધ્યાપકોને અત્યારે તમે ના પાડો જ્યારે આપણે પરિસ્થિતિ અનુકૂળ થશે ત્યારે બોલાવીશું અધ્યાપકોને ધીમે ધીમે એમને ના પાડ્યા પછી મને પણ એવું કહ્યું કે બેન જ્યારે જરૂરિયાત હશે ત્યારે હું તમને બોલાવીશ એટલે માર્ચ મહિનાથી અત્યાર સુધી હું ઘરે છું પણ મને બોલાવવામાં પણ આવી નથી કે પગાર પણ આપવામાં આવ્યો નથી ઘરની અંદર બે બાળકો છે બંને ભણે છે મારા મિસ્ટરને પણ થોડીક તકલીફ છે તો પણ પગાર આપવાનું નામ નથી લેતા કે કંઈ પણ જ્યારે પણ ફોન કરીએ ત્યારે ફોન એમનો સ્વિચ ઓફ હોય છે અને એવું પણ બને છે ઘણી કે હું પોતે ત્યાં અત્યારે પ્રિન્સિપાલમાં નથી તો પણ મારી સાઈન કરેલા લેટરો એ પ્રોફાઇલ સ્ટાફ હોય કે ઇવન કોઈ પણ સ્ટાફ હોય તો એની અંદર એ મોકલી દેતા હોય છે એટલે ઘણીવાર વાત કરવાનું થાય તો એમના જે પણ વચ્ચે રાખેલ વ્યક્તિ છે એમની જોડે વાત કરવાનું થાય છે એટલે આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ એ પોતે કરે છે તો પણ પગાર આપતા નથી સામે દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે મારા પણ બાળકોની ઈચ્છા હોય કે ઘરની અંદર કદાચ મમ્મીનો કોઈ પગાર આવે તો અમારી પણ દિવાળી સારી જાય પણ હજુ સુધી એ કંઈ પગાર આવે એવું મને લાગતું નથી તો આ બાબતમાં હું મીડિયાને એવું જણાવીશ કે કદાચ તમે જે પણ લાઈવ કરો છો એ વસ્તુ કરો કે જેથી એમના કાન પણ ઉઘડે ટ્રસ્ટીઓ મને નહીં પણ મારા જેવા ઘણા બધા છે કે જે મારી જેમ આગળ આવતા નથી તો એવા ટીચરને પણ આ પગાર જે એમને ટ્રસ્ટે રોકી રાખ્યો છે એમને આપે અને એમનું ઘર પણ ચાલતું થાય